नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો અંગેનું સસ્પેન્સ આખરે ખતમ થઈ ગયું છે. તો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે રાયબરેલી અને અમેઠીમાં પોતાના પત્તા ખોલી દીધા છે. પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલી સીટ પરથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે, જ્યારે અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરીલાલને ટિકિટ આપવામાં આવી છે. જોકે કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીને કોઈ બેઠક પરથી હજુ સુધી ઉમેદવાર તરીકે જાહેર નથી કરાયા. આ અંગે વધુ વિગત જોઈએ અમારા ખાસ અહેવાલમાં. સોનિયા ગાંધીના ખાસ છે કિશોરીલાલ શર્મા. લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠક પર ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે અમેઠી લોકસભા સીટ પરથી કિશોરીલાલ શર્માને મેદાને ઉતાર્યા છે. મહત્વનું છે કે ભાજપે આ બેઠક પરથી સ્મૃતિ ઈરાનીને ટિકિટ આપી છે. આ સાથે કોંગ્રેસે સોનિયા ગાંધીની બેઠક રાયબરેલીથી રાહુલ ગાંધીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. રાહુલ ગાંધી વિશે તો તમે બધા જાણતા જ હશો, પણ અમેઠી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કે એલ શર્મા કોણ છે કે જેના પર કોંગ્રેસને આટલો ભરોસો છે? તો અમેઠી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્માને સોનિયા ગાંધીના નજીકના નેતા તરીકે ઓળખવામાં આવે છે. આ અંગે સ્મૃતિ ઈરાનીએ નિવેદન આપ્યું છે, તે જોઈએ. મહેમાનો કા સ્વાગત હૈ, હમ લોગ અતિથિયો કે સ્વાગત મેં કોઈ કસર છોડેંગે નહીં. ઇતના હી કહે દું કે અમેઠી સે ગાંધી પરિવાર કા ના લડના ઇસ બાત કા સંકેત હૈ કે કોંગ્રેસ પાર્ટી चुनाव में एक वोट पड़ने से पहले ही अमेठी से अपना हार स्वीकार कर चुकी है. क्योंकि अगर उन्हें लगता कि यहाँ जीत की कोई भी गुंजाइश है तो वो यहाँ से लड़ते, अपने प्रॉक्सी को ना लड़ाते. पोस्टरों लगावानी शुरुआत थी. ઉલ્લેખનીય છે કે દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. આખા દેશની નજર કોંગ્રેસની પરંપરાગત બેઠકો અમેઠી અને રાયબરેલી પર હતી. બંને બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવા આજે શુક્રવારે અંતિમ દિવસ હતો, ત્યારે અમેઠી અને રાયબરેલીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પોસ્ટરો પણ લગાવવાની શરૂઆત થઈ ચૂકી છે. આજે ઉમેદવારી નોંધાવતા પહેલા ભવ્ય રોડ શો યોજવાની કોંગ્રેસે તૈયારીઓ પણ કરી લીધી હતી. પરંપરાગત બેઠક મનાય છે કોંગ્રેસની. અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકો ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો માનવામાં આવે છે. ગત લોકસભા ચૂંટણીમાં અમેઠીથી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવીને જીત મેળવી હતી. સ્મૃતિ ઈરાની ફરી ચૂંટણી મેદાનમાં છે, જેમની સામે કોંગ્રેસે રાહુલ ગાંધીને બદલે કિશોરીલાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. રાહુલ ગાંધી હવે તેમની માતા સોનિયા ગાંધી અને દાદી ઇન્દિરા ગાંધીની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવશે. અમેઠીને બદલે રાયબરેલીમાંથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવું એ કોંગ્રેસની સમજી વિચારેલી વ્યૂહરચનાનો ભાગ છે. રાયબરેલી લોકસભા સીટ બની ગાંધી પરિવારનો વારસો. રાયબરેલી લોકસભા સીટના ઇતિહાસની વાત કરીએ તો ફિરોઝ ગાંધી પહેલી વાર 1952માં ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તે પછી તે 1958માં પણ ચૂંટણી જીત્યા હતા. તેમના મૃત્યુ પછી ઇન્દિરા ગાંધીએ 1967ની ચૂંટણીમાં આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવીને તેમની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં આ બેઠક ગાંધી પરિવારનો વારસો બની ગઈ. 2004માં ઇન્દિરા ગાંધીના પુત્રવધુ સોનિયા ગાંધીએ ચૂંટણી લડી હતી અને 5 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા, જ્યારે હવે સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધી આ સીટ પરથી લડશે. રાહુલ ગાંધી અને ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપનો મુકાબલો. હાઈ પ્રોફાઇલ રાયબરેલી સંસદીય સીટ પર બીજેપી ઉમેદવાર દિનેશ પ્રતાપસિંહ સતત બીજી વખત ગાંધી પરિવાર સામે લડશે. 2018માં દિનેશ પ્રતાપસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
2019 માં દિનેશ પ્રતાપસિંહે સોનિયા ગાંધી સામે ચૂંટણી લડી હતી અને હારી ગયા હતા. તે સમયે સોનિયા ગાંધીને 531,918 વોટ મળ્યા. ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપસિંહને 367,740 મત મળ્યા હતા. દિનેશ પ્રતાપ 164,178 મતથી હારી ગયા હતા, પરંતુ તેમણે સોનિયા ગાંધીની જીતનું માર્જિન ઘટાડ્યું. રાહુલ ગાંધી પર પીએમ મોદીનો આકરો કટાક્ષ. લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના બર્ધમાન દુર્ગાપુરમાં ચૂંટણી રેલી યોજી હતી. અહીં જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે મેં પહેલા જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી સહજાદા પોતાના માટે બીજી બેઠક શોધી રહ્યો છે. હવે તેમણે અમેઠીના બદલે રાયબરેલી બેઠક પસંદ કરી છે. હું તેમને કહીશ, ગભરાશો નહીં, ભાગશો નહીં. આ વખતે કોંગ્રેસની બેઠક પહેલા કરતા ઓછી થશે. મેને તો પહેલે કહા થા કે ઇનકી બડી ને મેને પાર્લામેન્ટ મે કહા થા, તબ તો ચુનાવ કો 2 મહિને કી 3 મહિને કી દેર થી. મેને કહા થા ઇનકી સબસે બડી નેતા चुनाव लड़ने की हिम्मत नहीं करेगी, वो डर के मारे भाग जाएगी और वो भाग करके राजस्थान गई और राजस्थान से राज्यसभा में आई. और हुआ भी यही. मैंने पहले ही बता दिया था कि शाहजादों वायनाड में हारने वाले हैं और हार के डर से जैसे ही वायनाड में મતદાન સમાપ્ત હોગા વો દૂસરી સીટ ખોજને લગ જાયેંગે ઓર અબ દૂસરી સીટ પર ભી ઉનકે સારે ચેલે ચપાટે કહે રહે થે અમેઠી આયેંગે અમેઠી આયેંગે લેકિન અમેઠી સે ભી ઇતના ડર ગયે ઇતને ડર ગયે વહાં સે ભાગ કર અબ રાયબરેલી મેં ખોજ રહે રાસ્તા યે લોગ घूम घूम कर सबको कहते हैं डरो मत. मैं भी आज उन्हें कहता हूं और बड़े जी भर के कहता हूं, अरे डरो मत, भागो मत,